આગળ વાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ મોરબી જશે. 12 વાગે મોરબીમાં ઘટનાસ્થળની મુલાકાત લેશે. સિવિલ હોસ્પિટલમાં અસરગ્રસ્તોની મુલાકાત પણ કરશે. મૃતકના પરિવારની પણ મુલાકાત લઈ શકે છે. બપોરે 3 વાગ્યા બાદ પ્રધાનમંત્રી મોરબી આવી રહ્યા છે. તો સીઆર પાટીલ મોરબી જઈ રહ્યા છે. 12 વાગ્યાની આસપાસ તેઓ ઘટનાસ્થળની મુલાકાત લેશે. ત્યાર પછી સિવિલ હોસ્પિટલ જવાના છે. ત્યાં જે ઈજા પહોંચી છે ઈજાગ્રસ્તોને ખબર અંતર પૂછશે. મૃતકના પરિવારોની પણ મુલાકાત લઈ શકે છે. બ્રિજેશ દોશી જોડાઈ ગયા છે. બ્રિજેશ, સીઆર પટેલ 12 વાગે જઈ રહ્યા છે આજે ઈજાગ્રસ્તોને ખબર અંતર પૂછવાના છે અને ઘટનાસ્થળની મુલાકાત પણ લેવાના છે. સીઆર પાટીલ જનક, બિલકુલ, ભાજપના અધ્યક્ષ જે છે તેઓ આજે મોરબી પહોંચી રહ્યા છે. થોડી વારમાં તેઓ મોરબી પહોંચી જશે અને મોરબીની અંદર જે ઘટના સ્થળ છે જ્યાં ઘટના થઈ તેની મુલાકાત લેશે. સાથે જ સિવિલ હોસ્પિટલના જે ઘાયલો છે તે ઘાયલોને મળશે, તેમને જે સારવાર મળી તેની વાત કરશે. સાથે મૃતકોના ઘરે પણ તેઓ જઈ શકે છે, સંવેદના વ્યક્ત કરવા, દુઃખ વ્યક્ત કરવા. જે પ્રકારની સમગ્ર ઘટના બની છે, ભાજપે પોતાના તમામ કાર્યક્રમો જે રદ કર્યા હતા, સ્નેહ મિલન કાર્યક્રમ આજે જે થવાનું હતું તે પણ રદ કર્યું અને તમામ કાર્યકરોને મોરબીની અંદર કામે લાગવા માટે સૂચના આપવામાં આવી હતી. તો આ તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખી અને ભાજપના અધ્યક્ષ પણ મુલાકાત લઈ રહ્યા છે અને બપોર બાદ 4 વાગ્યાની આસપાસ પ્રધાનમંત્રી મોદી પણ પહોંચે, તે વખતે મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી પણ તેમની સાથે હાજર રહે તે પ્રકારની શક્યતા જોવામાં આવી રહી છે. એક હાઈ લેવલ મિટિંગ પણ પ્રધાનમંત્રી લેવાના છે અને તે સમયે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી પણ ત્યાં ઉપસ્થિત રહેશે. જિલ્લા પોલીસ વડાની કચેરીએ જે છે હાઈ લેવલ રેવ્યુ મિટિંગ છે, જેની અંદર બચાવ કાર્યની સમીક્ષા અને હજુ શું જરૂર છે તે અંગે તમામ વાત કરવામાં આવશે. કેન્દ્ર દ્વારા તમામ શક્ય મદદની ખાતરી આપવામાં આવી હતી અને આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી પણ આવી રહ્યા છે, તેઓ પણ મોરબીની મુલાકાત લે તે પ્રકારની શક્યતા જોવાઈ રહી છે અને તેમનો પણ મોરબી પ્રવાસ ગોઠવાઈ રહ્યો છે. બિલકુલ બિલકુલ, આભાર બ્રિજેશ. તો આખરે સીઆર પાટીલ 12 વાગ્યાની આસપાસ મોરબી પહોંચશે અને 3 વાગ્યા પછી પ્રધાનમંત્રી પણ પહોંચવાના છે. ખબર અંતર પૂછવાના છે. જે ઈજાગ્રસ્ત થયા છે ને, જે મૃત્યુ પામ્યા છે, એમના પરિવાર સાથે પણ મુલાકાત કરે ને એમને સંવેદના વ્યક્ત કરે એ પણ શક્યતાઓ છે. 12 વાગે મોરબીમાં ઘટનાસ્થળની પણ જાત નિરીક્ષણ કરવા સીઆર પાટીલ પહોંચી રહ્યા છે.